સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના કુર્શદ રેલ્વે સ્ટેશન નજીક અકસ્માતની ઘટના બની હતી ગુડ્સ ટ્રેને મુખ્ય ફાટક બંધ હોવાથી કાર ચાલક ફાટક ખુલે કોરિડોર ઉપરથી આવી રહેલ ગુડ્સ ટ્રેને કારને ટક્કર મારતા કાર ચાલકનો જીવ કે બંધાઈ ગયો હતો સદનસીબે કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના કુળસદ રેલવે સ્ટેશન નજીક અકસ્માતની ઘટના સામે આવી છે ગુડ્સ ટ્રેને કારને ટક્કર મારી હતી કુર્સદ રેલવે સ્ટેશનનો મુખ્ય ફાટક બંધ હોવાથી કાર ચાલક ફાટક ખુલે તેની રાહ જોઈને ઉભો હતો જે દરમિયાન કોરિડોર ઉપરથી આવી રહેલ ગ્રુસ ટ્રેને કારને ટક્કર મારતા કાર ચાલકનો જીવ પડી કે બંધાઈ ગયો હતો અને કારનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો અન્ય વાહન ચાલકોએ તાત્કાલિક કાર ચાલકને કારમાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો ગુડ ટ્રેને કારણે ધડકાભેર ટક્કર મારી કારને પચાસ મીટર સુધી ધસડી હતી જેથી કારને નુકસાન થયું હતું અને કારના ટાયર પણ ફૂટી ગયા હતા કારને ટ્રેક ઉપરથી હટાવવા ક્રેનની મદદ લેવામાં આવી હતી ક્રેનથી કારને ઉચકી લેવામાં આવી હતી બનેલી ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા જો કે કાર ચાલકનો બચાવ થયા હોવાનું જાણવા મળતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો સૂત્રોની વાત માનીએ તો ગુડ ટ્રેન સાયણથી કિમ તરફ રિવર્સ જઈ રહી હતી પાછળ કોઈ ગાર્ડ પણ ન હતો કે કોઈ લાઇટ પણ ચાલુ ન હતી જેના કારણે ગુડ ટ્રેન આવે છે તેનો ખ્યાલ કારના ડ્રાઈવરને આવ્યો ન હતો હાલ રેલવે કોરિડોરનું કામ ચાલી રહ્યું છે ટેસ્ટિંગ માટે ગુડ ટ્રેન ટ્રેક ઉપર ચલાવવામાં આવતી હોવાનું લાગી રહ્યું છે રેલવે વિભાગ દ્વારા જ્યારે પણ ગુડ ટ્રેન પસાર થાય ત્યારે સાંકળ બાંધવામાં આવે છે જ્યારે આ ઘટનામાં કોઈ પણ આડાસ મૂકવામાં આવી ન હતી સુરતથી ભરૂચ વચ્ચે અતિ મહત્વ ગણાતા કિમ રેલવે ફાટક ઉપર કિમ રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેને લઈને તંત્ર દ્વારા અકસ્માત થવાની સંભાવનાને લઈને કિમ રેલવે ફાટક વાહન ચાલકો માટે બંધ કરી દેવાયું છે જેને લઈને હાલ લોકો વધુ ઉપયોગ નજીકમાં આવેલ કુરસદ રેલવે ફાટકનો કરી રહ્યા છે કાર ચાલક કુલદીપભાઈએ જણાવ્યું હતું કે તેઓ પીપોદરાથી કિમ જઈ રહ્યા હતા જે દરમિયાન કુરસદ રેલવે સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો ફાટક બંધ હોવાથી વાહનો બધા ઊભા હતા અને તેમણે પણ વાહનની પાછળ કાર ઊભી રાખી હતી તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી અમે ઉધરથી લેકે આરા હતા તો આગળ એક ગાડી کھડી ફાટકે પાસે આગળ ફાટક બંધ تھا और पीछे कोई सिग्नल वगैरह दिया नहीं ना ही कोई गाड़ी का लाइट लगी हुई थी और तो रिवर आ रही थी गाड़ी और आग के अंदर ठोक दिया कुछ नहीं खाली है गाड़ी ये साइड में हुआ है नुकसान जो हुआ है ब्यूरो रिपोर्ट आर फॉर न्यूज पार्ट